गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार पर्यावरण एटले के मारी आसपास, प्रकरण नंबर 9 बदलाता कुटुंबो। विद्यार्थी मित्रों, कुटुंब विषे आपणे घणुं बधुं जाणीए छे अने आपणे पण कुटुंबमां रहीए छे। घरना सभ्यो ए आपणું કુટુંબ છે। આપણે આપણા કુટુંબમાંથી ઘણી બધી બાબતો શીખીએ છીએ। કુટુંબમાં આપણને એકતા, સહકાર અને સમૂહ ભાવનાના સંસ્કાર મળે છે। કુટુંબમાંથી બાળક સમૂહ ભાવનાના અને સહનશીલતાના પાઠ શીખે છે। વડીલોને માન આપવું અને આપણી સરખી ઉંમરના સભ્યો સાથે પ્રેમભર્યું આચરણ કરવું એ કુટુંબમાંથી આપણને શીખવા મળે છે। આપણા પરિવારના તમામ સભ્યોને સાચવનારા આપણા મમ્મી પપ્પા છે। સંયુક્ત કુટુંબમાં બાળકને દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, મોટા કાકા કાકી, મોટા ભાઈ, મોટી બહેન વગેરે સાથેનો પ્રેમ વહાલ લાગણી ભર્યા સંબંધોનો સીધો જ લાભ મળે છે। જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને એક કે બે બાળકો હોય એ કુટુંબને નાનું કુટુંબ અને સુખી કુટુંબ કહેવાય છે। આમ કુટુંબ એ બાળકના જીવન ઘડતરની પાઠશાળા છે। કુટુંબમાં વિવિધ પ્રસંગો અને કારણોને લીધે ફેરફાર અને બદલાવ થાય છે। તો અહીં આપણે કેટલાક કુટુંબના ચિત્રો જોઈશું। આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે। આ ચિત્રોને આધારે આપણે વિવિધ જાણકારી મેળવશું। કિરણની વાત। કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે। તેની નાની બહેન જન્મી છે। કિરણ અને તેનો પરિવાર ખુશ છે। તો અહીં શું વાત કરવામાં આવી છે કે કિરણનું કુટુંબ ખૂબ જ ઉત્સાહમાં છે, કારણ કે તેના ઘરે તેની નાની બહેન જન્મી છે, તેથી તે અને તેનો પરિવાર ખૂબ ખુશ છે। ચિત્રો જુઓ અને લખો। કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્ય થયા? કિરણના કુટુંબમાં પહેલા 5 સભ્યો હતા, હવે કિરણની નાની બહેનના જન્મ પછી કુલ 6 સભ્યો થયા। ચાલો વાત કરીએ। કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી, હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે? કિરણ તેની નાની બહેનની સાથે કાલું કાલું બોલીને તેને હસાવશે? બહાર બીજા સાથે રમવા જવાને બદલે તેની નાની બહેન સાથે રમીને અને તેને રમાડીને તેનો દિવસ વિતાવશે? તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે? કિરણની મમ્મીને હવે તેની નાની પુત્રીને નવડાવવા ધોડાવવાની, તેના કપડાં વારંવાર બદલાવવાની, તેને સમયસર સુવડાવવાની તથા સ્તનપાન કરાવવાની જવાબદારી વધશે। આમ તેના લાલન પાલન અને દેખભાળ કરવાના કામ વધી જશે। ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળશે? ઘરમાં નાનું બાળક હોય તો નીચે પ્રમાણેના ફેરફાર જોવા મળશે। ઘરના વડીલોને નાના બાળકની દેખભાળની જવાબદારી વધશે। નાના બાળકને સૂવા અને આરામ કરવા ઘોડિયાની સગવડ કરવી પડશે। નાના બાળકને રમવા માટે રમકડાં લાવવા પડશે। તે ઊંઘતું હોય ત્યારે અવાજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે। તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી નીચેના પ્રશ્નોના જવાબ લખો। તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? તો તે તમારે જવાબ લખવાનો। બાળકનો જન્મ ક્યારે થયો હતો? તે બાળકની ઉંમર કેટલી છે? તમારે એની સાથે શું સગપણ છે? બાળકનો જન્મ ક્યાં થયો હતો? બાળકને દાંત છે? બાળકને શું ખવડાવાય છે? આ બધા પ્રશ્નોના જવાબ તમારે શોધવાના છે અને લખવાના છે। જે બાળક છે તે બાળકનું ચિત્ર દોરો અથવા તેનો ફોટોગ્રાફ ચોંટાડો। સુમીની વાત. સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે, તેથી તેમને બઢતી મળે અને તેમની બદલી પણ થઈ। સુમીના પિતાજી ઓફિસથી ઘરે આવ્યા અને ઘરમાં તેમણે બઢતી અને બદલીની વાત કરી। સુમીના પિતાજીની બદલી થઈ, હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી તૈયારીઓ કરશે? તો તેઓ
પોતાના સામાનનું પેકિંગ કરશે, ત્યાં જવા માટે તૈયારી કરશે, કેવી રીતે જવું તેની તૈયારી કરશે, ટ્રેનમાં બસમાં કે સેના દ્વારા જવું તેની જાણકારી લેશે, અને નવી જગ્યાએ રહેવા માટે મકાનની શોધ પણ કરશે. સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે, સુમી કેવી શાળામાં દાખલ થશે, સુમીના પિતાજીની સાથે નવા સ્થળે સુમી અને તેના મમ્મી જશે, સુમી તેના પપ્પાની બદલીવાળા સ્થળે નવી શાળામાં દાખલ થશે, તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો કેમ, તો તે તમારે લખવાનું છે. તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે, જો હા હોય તો તે તમારે લખવાનું છે. તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલા વિદ્યાર્થી અંગે નોંધ કરો, તો અહીં એક કોષ્ટક આપવામાં આવેલું છે. તેમાં ક્રમ, વિદ્યાર્થીનું નામ, ક્યાંથી આવ્યો, ક્યારે આવ્યો, તેની શાળાનું નામ, તેની શાળામાં શું સારું હતું, અહીંની શાળામાં તેને શું નવું લાગ્યું, તેના વિશે તમારે કોષ્ટકમાં માહિતી લખવાની છે. હવે દીપાલીની વાત કરીએ. દીપાલીના ઘરે આજે સૌ કોઈ ખુશ છે, બધા આનંદ કરે છે, કારણ કે દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ કેટલાય લગ્નો જોયા હશે, આ લગ્ન અંગેના ચિત્ર જુઓ અને ચર્ચા કરો. આ ચિત્રમાં વરરાજા અને કન્યાના લગ્ન વિધિ થાય છે. આ ચિત્રમાં વરરાજા અને કન્યા સપ્તપદીના સાત ફેરા ફરે છે. ત્રીજા ચિત્રમાં વરરાજા અને કન્યા કંસાર જમે છે અને વડીલો તેમને આશીર્વાદ આપે છે. ત્યારબાદના ચિત્રમાં કન્યા વિદાય કરવામાં આવે છે અને આ ચિત્રમાં કન્યાને મહેંદી મૂકવામાં આવે છે. હવે વિચારો અને કહો, દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા, હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી દીપાલીના ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થયો છે. દીપાલીને નવી ભાભી મળી છે. ઘરના ઘણા કામમાં દીપાલીની નવી ભાભી હવે મદદ કરશે. દીપાલીની કાકીને કામમાં રાહત મળશે. દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે? તો દીકરી પરણીને સાસરે જાય ત્યારે પિતાના ઘરમાં બધાને તેની ખૂબ જ યાદ આવશે. તેમના ઘરનો એક સભ્ય ઓછો થશે. દીકરીની વિદાયથી તેના માતા પિતાને એકલતા લાગશે. દીકરીની વિદાયથી તેના માતા પિતાને તેના કરેલા કામની ખોટ ચાલશે. દીકરી કરતી હતી તે કામ હવે બીજાએ કે પિતાએ જાતે જ કરવા પડશે. હવે તમારા માતા પિતા અને કાકી સાથે વાત કરો અને પૂછો, તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા? તો કાકી અને મમ્મી બંને લગ્ન પહેલાં તેમના માતા પિતાને ત્યાં રહેતા હતા. તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતા? તો તે સમયે માતાના કુટુંબમાં તેમની માતા પિતા, દાદા દાદી અને તેમના ભાઈ બહેન હતા. કાકીના કુટુંબમાં તે સમયે કાકી, તેમના માતા પિતા, દાદી અને તેમની બહેન પણ હતા. તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા છે? તો આનો જવાબ તમારે લખવાનો છે. લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, લગ્ન પ્રસંગે ઘણા બધા પકવાન બનાવવામાં આવે છે. મોહનથાળ, કેરીનો રસ, બે શાક, ભજીયા, પૂરી, રોટલી, કઠોળ, દાળ, ભાત, પાપડ, કચુંબર, અથાણા, રાયતું વગેરે બનાવવામાં આવે છે. તમારા મિત્રો સાથે વાત કરો અને તેમના કુટુંબોમાં લગ્ન દરમિયાન શું કરવામાં આવે છે તે વિશે તમે લખો. વર અને કન્યા કેવા કપડાં પહેરે છે? વર શેરવાની, ચૂડીદાર, પાયજામો અને પાઘડી કે સાફો પહેરે છે, અથવા તો કોટ, પેન્ટ શર્ટ, ટાઈ અને માથા પર પાઘડી કે સાફો પહેરે છે. કન્યા પાનેતર, બ્લાઉઝ અને ચણિયો પહેરે છે અને માથા પર મોડ નાખે છે.
લગ્નમાં કેવા ગીતો અને નૃત્યો કરવામાં આવે છે? લગ્ન સમયે અને કન્યા વિદાય વખતે પ્રચલિત લગ્ન ગીતો ગવાય છે અને જાનૈયા